કેશોદના ચરગામે ગરબીમાં 10 વર્ષે હિન્દુ મુસ્લિમ બાળકો સાથે રમે છે ગરબા. માં આદ્ય શક્તિની આરાધનાનું પર્વ નવલા નોરતામાં ગરબે રમવા ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળે છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે માત્ર શહેરી ગરબાને આયોજનને સરકાર દ્વારા નિયમો અનુસાર મંજૂરી આપવામાં આવી છે, ત્યારે કેશોદ શહેર તથા તાલુકાભરમાં ગરબીનું આયોજન થયું છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અર્વાચીન ગરબી યોજાઈ રહી છે. ગાયક કલાકારોના કંઠે રજૂ થતા રાસગરબા બારાઓ રાસગરબા રમે છે, ત્યારે કેશોદ તાલુકાના ચરગામે જય અંબે ગરબી મંડળમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર 10 વર્ષથી હિન્દુ મુસ્લિમ બારાઓ સાથે ગરબે રમે છે. એકતાના પ્રતીક ગણાતા ચરગામે અન્ય તહેવારોની ઉજવણી પણ હિન્દુ મુસ્લિમ એકતા સાથે મનાવે છે. કેશોદના ચરગામે બે ગરબીનું આયોજન થાય છે, જેમાં જય અંબે ગરબી મંડળ છેલ્લે 10 વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે, જેમાં હિન્દુ મુસ્લિમ બારાઓ સાથે ગરબે રમે છે. જય અંબે ગરબી મંડળમાં હિન્દુ મુસ્લિમ ગાયક કલાકારો રાસગરબા રજૂ કરે છે. ગાયક કલાકારો સાજિંદાઓના સૂરના સથવારે કોમી એકતા સાથે હિન્દુ મુસ્લિમ બારાઓ રાસગરબા રમે છે. જય અંબે ગરબી મંડળમાં સુત્રેજ ગામના ખેલૈયાઓએ મણિયારો રાસ રજૂ કર્યો હતો. 10 વર્ષથી કોમી એકતા સાથે ગ્રામજનો ગરબીનો લાભ લઈ રહ્યા છે, જેમાં ગ્રામજનો ઉપરાંત કેશોદના ડોક્ટરો રાજકીય સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. મારું ગામનું નામ ચ છે. મારું નામ કિંદરખીડે મિત્તલબેન છે. જય ગરબી અંબે મંડળમાં હું બધી બાળાઓને તૈયાર કરવામાં મેં ભાગ લીધો છે, અને અમે મુસ્લિમ હિન્દુ બધા સમાજ એકસાથે મળીને બધા ધર્મો ઉજવીએ છીએ. અમારી ગામની એકતા એવી સરસ છે, જે તહેવાર ઉજવીએ ત્યારે હળી મળીને ઉજવીએ છીએ, અને અમને અહીંયા અમારા ગામ લોકોનો બહુ જ સહયોગ મળે છે.